ગીતા પાવાનું, ગુણ ગાવાનું ને ખવરાવાનું ખાવાનું. પ્રભુ કૃપાનું ને વીર થવાનું, મહારથી વિતવા વરવાનું, રણ ચડવાનું ના મરદાનું કામ નથી, ના મરદાનું કામ નથી. કરધારી તલવારંગ, કમર કટારંગ, ધનુકર ધારંગ, ટંકારંગ. કરધારી તલવારંગ, કમર કટારંગ, ધનુકર ધારંગ, ટંકારંગ. બંદૂક બહારંગ, મારા માર, હાહાકારંગ, હોંકારંગ. નર કંઈક નદારંગ, કરત પુકારંગ, ના મુખ જાવે દામ નથી. વિતવા વરવાનું, રણ ચડવાનું ના મરદાનું કામ નથી, ના મરદાનું કામ નથી, ના મરદાનું કામ નથી. વિત વાવરવાનું, રણ ચડવાનું યા ના મરદાનું કામ નથી. પણ એવો એક દુહો, ન હોય તો નભે નહીં પૃથ્વી પાવરરા, એવા કોકો કાનાણા એમ હોનો ભાખે હમીરિયા. સુકા સરોવરા અને ઉચ્ચ કુળા એની કરશો ન કંગી કોઈ, કારણ કે થોડે ઘણે દીહડે પાછું ઘીના ઠામમાં જ ઘી હોય. જ્યાં થતું હોય ને ત્યાં જ થાય, હરિયલ ઘેરે ન હોય અને જેના ફળિયામાં કુંજર ફરે, પછી વહીની વાટું ન હોય કેહર બચાને કાગડા. એવી એક વાત, બાદશાહની કચારી, અમીર ઉમરાવોની હાજરી, ચારણ બારોટ આ તમામની હાજરી, હકડે ઠઠ ડાયરો બેઠેલો, કાલા કહુંબા થઈ રહ્યા છે, અદમ ગદમની વાતો હાલી રહી છે. એમાં કોઈ શુરવીરતાની વાતો કરે, કોઈ દાતારીની વાતો કરે, કોઈ ધર્મની અને મઝહબની વાતો કરે, અંતે તો આ બધું એકનું એક છે ને. ના હિન્દુ નીકળ્યા, ના મુસલમાન નીકળ્યા, કબરો ઉઘાડી જોયું તો ઇન્સાન નીકળ્યા. એ બાદશાહની કચારી અદમ ગદમની વાતું હાલે, એમાં દાતારીની વાત આવી કે દાતારી એટલે શું. પોતાનું જીવ દઈ દે ત્યાં સુધીની દાતારી તો બરોબર છે, સાંભળેલી છે, પણ કવિરાજના વચન ઉપર રાજા મહારાજાઓ પોતાના મસ્તક દઈ દે આવી એ શિવના ગણ જેવો જે ચારણ બેઠો હતો ને એણે વાત કરી હો. પણ ચારણ એટલે ચારણ ચોરી ન કરે અને ચારણ લાર ન જાય, ચારણ જો ચોરી કરે તો પછી એને ચારણ ન કહેવાય. ગુંજ બેરા, દ્રવ્ય આંધળા અને જુજણ વેળા, નંદ રાજ દુવારે વેંડળા, સોઈ લક્ષણા કવિયંદ. ચારણ ચોથો વેદ અને વણ પેઢો વાતું કરે, ભાખે આગમરા ભેદ એની જીભે વહે માં જોગણી. એની જીભ ઉપર જગદંબાના બેહણા હોય, દેવી પુત્ર કીધો છે એને. એ દેવી પુત્ર ચારણ એ વાત કરે કે બાદશાહ, કવિરાજની વાણી ઉપર મસ્તક દઈ દેનારા એવા વીર પુરુષોની આ ધરતી છે હો. નેક ટેક અને ધર્મની જ્યાં પાણે પાણે વાત, સંત ને સુરા નિપજાવતી ઈ અમારી ધરતીની અમીરાત. બાદશાહ સલામતના મુખમાંથી શબ્દો છૂટી ગયા. લાહોર વલ્લા કુવૈત.
કોઈ વ્યક્તિ બોલે અને બીજો વ્યક્તિ માથું દઈ દે કે હા દઈ દે, આવા તો કેટલાય દાન એ આ પ્રદેશમાં થયા છે. નાના મથા કેહરીને મૂળીના ચાચાજી પરમારે કવિરાજને દાનમાં જીવ તો હાવ જ જોતો હતો અને જીવ તો હાવ જ દીધેલો. એનાથી આગળ સ્વામી ભક્તિ માટે થઈ અને દેવાયત બોદર નામના આડીદર બોલીદરના એક આહિરે પોતાના હાથ ખોટના એકના એક દીકરા ઉગાનું મસ્તક રાના વંશને બચાવવા માટે થઈ અને દઈ દીધેલું. મોરબી પાસે નાની બરાળ ભોજા મકવાણાએ પોતાના હાથ ખોટના એકના એક દીકરાને પોતાના રાજાને બચાવવા માટે દઈ દીધેલો. અને નવ હોરઠનો ધણી રાડિયાસ એણે પોતાના કવિરાજને પોતાનું મસ્તક દઈ દીધેલું. વાત તો એવી બનેલી કે દુર્લભસેન સોલંકીનું સૈન્ય ચડેલું, ગુજરાતના સોલંકીઓની ફોજ ઉપરકોટને ભરડો લઈ અને પડીતી. 12 વર્ષ નીકળી ગયા, પણ 12 વર્ષ સુધી સોલંકીની ફોજો છે એ ઉપરકોટના કિલ્લાના એક કાંકરાને હલાવી નથી શક્યા. રાડિયાસને 6 મહિનાનું કાળચક્ર હતું. 6 મહિના સુધી એની 24મી રાણી સોમલદે પરમાર એણે રાડિયાસને એક અંધારા ઓરડામાં રાખેલો જ્યાં કાળનો બાપ ન આવી શકે. દિવસમાં એક વખત સોમલદે પરમાર રાડિયાસ માટે ભોજન લઈ અને જાય. આ સિવાય રાડિયાસને કોઈને મળવા દેવામાં આવતા નથી. રાજજ્યોતિષીનું એવું કહેવાનું હતું કે આ 6 મહિના જો રાડિયાસ બચી જાય તો પછી કાળના બાપની તેવડ નથી, પછી રાડિયાસને મારી શકે. એ 6 મહિનાનો છેલ્લો દિવસ પણ કિસ્મતની ગતિ કંઈક ન્યારી છે. સોલંકીઓના કવિરાજ અને જૂનાગઢના કવિરાજ બીજલ કાગ બેયની વચ્ચે હોડ કરાવવામાં આવી. જે હારે એ પોતાના રાજાનું મસ્તક લઈ આવે ને એમાં કુદરતનું કરવું બીજલ કાગ છે એ હારી ગયા. પોતાના રાજાનું મસ્તક લેવા જવું, હવે રાડિયાસ તો કોઈને મળતા નથી. પણ ઉપરકોટના જે ઓરડામાં રાડિયાસને રાખવામાં આવેલા અહીંયા નીચે બેહી અને બીજલ કાગે જંતર વગાડ્યું, પણ એવું જંતર વગાડ્યું ભાઈ, વિંધેલા વિંધાય અણવિંધા વનમાં ફરે, તું તોળું જંતર વગાડ મળો જીવતા આયતમ ઠરે. આવું જંતર વાગ્યું. કલાપ્રેમી અને કલાપારખું હતો રાજા રાડિયાસ. પોતાના સાફાના છોગેથી કવિરાજને બારીએથી પોતાની ભેગા ઓરડામાં લઈ લીધા. ઓરડામાં લીધા પછી કીધું, કવિરાજ તમારા જંતર ઉપર મોજ આવી છે અને આજ તમે જે માગો ને એ મારે તમને દેવું છે. કે બાપા, જૂનાગઢ જેવું મારી માથે છતર છે, જગદંબાના ચારે હાથ છે, કોઈ વાતની જરૂર નથી, પણ દરબાર એટલી જો મોજ આવી હોય ને તો તમારું મસ્તક જોઈએ છે, તમારું માથું જોઈએ છે. અને એ માથાની માગણી કરતા કવિરાજે બિરદાવલી ઉપાડી. કે આવેલ આંગણ નથી થી નાણ મુલાયા દર કરે, આવેલ આંગણ નથી થી ના અણમુલાયા દર કરે, જે જીવ પણ જાતો કરીને વચનને વાલું કરે. મુખમાં સદાય હાથ જેને ના કદી ભણતો નથી, જા જાય રંગ છે જુનાણાના નવડ ભડતન નરપતિજી, નવડ ભડતન નરપતિ. બગીચો ફૂલડા તણો જ્યાં ભમર તો ગુંજા કરે, આ બગીચો ફૂલડા તણો જ્યાં ભમર તો ગુંજા કરે. કીર્તિ કવિની કલમ પાંખે દેશ વિદેશે ફરે, સમરાંગણે મેરું સમોવડ કળા
માં કોમળ ગતિ, જા જા એ રંગ છે જુનાણા ના નવડ ભડ નરપતિજી, નવડ ભડતન નરપતિજી, નવડ ભડતન નરપતિ. દરબાર મોજ આવી હોય ને તો તારું માથું જોઈએ છે, તારું મસ્તક જોઈએ છે. હાંડિયાના ત્રીજા પાહોળા જેવી જે તરવાર ટીંગાતી હતી ને, તરવાર લઈ ગાળાછંડી કરી, મ્યાનમાંથી નોખી કરી, એક હાથમાં મૂઠ અને એક હાથમાં પીછીને પકડી પોતાની ગરદનની વાહે એ તલવાર લઈ જઈ અને રાડિયાસ નવ હોરઠનો ધણી, 999 પાદરનો માલિક, ગંગા જળિયો રા એ ચુડાસમો, એ કવિરાજને કહે છે, કવિરાજ આ તો કુદરતનો પાડ માનો કે મને એક જ દીધું છે, બાકી આવા હો દીધા હોત ને તો માથાના હું તમને ગાડા ફરી દેત. પણ ત્યાં તો બાદશાહ પોતાના સિંહાસન ઉપરથી હું બેઠો થઈ ગયો. ક્યા વાત, ક્યા વાત, કવિરાજ એસા અભી હો સકતા હૈ, અરે કે જાપના ન હોય તો નભે નહીં, કે હજી આવા પુરુષો છે, અરે કે આવા પુરુષો એ આ ધરતીનું શૃંગાર છે, આ ધરતીનો શણગાર છે, અને એવા એટલા પુરુષો આ ધરતી ઉપર છે કે તો કવિરાજ એસા કરો, કોઈ એક એસા આદમી ઢૂંઢ કે લાવો, અરે કે જાપના એક નહીં પણ એક હારે પોતાના હાથ હાથ દીકરાના માથા દઈ દે ને એવા માણસો આ ધરતી ઉપર છે હો, હજી આ વસુંધરા વાંજણી નથી. કે તો એક કામ કરો, પોતાના હાથ દીકરાના મસ્તક દઈ દે ને એવો કોઈ રાજપૂત ગોતી એને લઈ આવો, તમારા ધ્યાનમાં જો એવો રાજપૂત હોય તો. બાદશાહને એમ હતું કે આવા રાજપૂતો હવે આ ધરતી ઉપર મળે નહીં, પણ કવિરાજને પૂરેપૂરો ભરોહો હતો. કારણ કે ધરા શીશ સો ધરે મરે પણ ખેદ ન મૂકે, ભાગે સો નહીં લરે સૂરવ્રત કદી ન ચૂકે, નિરાધાર કો દેખ દિયે આધાર આપબલ, અડગ વચન ઉચ્ચાર સ્નેહ મેં કરે નહીં છલ, પર ત્રિયા સંગ ભેટે નહીં અને ધરત ધ્યાન અવધૂત કો, કવિ સમજ ભેદ પિંગલ કહે કે યહી ધર્મ રાજપૂત કો. આવા રાજપૂતો હજી છે અને ત્યાંથી નીકળી ગયો. પોતાની માં હારે જગદંબા હારે એણે હોડ બકી, હે જગદંબા, હે અખિલ વિશ્વની જનેતા, મારા હાથ દીકરાને હું બાદશાહને હોંપીને જાઉં છું. પોતાના હાથ દીકરા એ બાદશાહને દઈ દીધેલા, આને બંદી બનાવી અને રાખો અને હું 6 મહિનાની અંદર એક એવો રાજપૂત લઈ આવીશ જે પોતાના હાથ દીકરાના મસ્તક આપવા માટે તૈયાર હોય. બાદશાહે કહેલું, જો એ હાથ દીકરાઓ રાજપૂત દઈ દે તો તારા હાથ દીકરાને જીવતા મૂકું, અને ન દઈ શકે તો તારા હાથે હાથ દીકરાની હું કતલેઆમ કરી નાખું. બહાર નીકળી અને પોતાની આરાધ્ય દેવી એ જગદંબાને એ ચારણ કવિરાજે યાદ કરી માની સ્તુતિ ઉપાડી. પણ કેવી માની એણે સ્તુતિ કરી છે, અખંડી મોગલ, નેસનગર નવખંડી મોગલ, જય હો વિઘન વિખંડી મોગલ, એ ભીમરાણે ભયહારી મોગલ, માત ભગુડા વાળી મોગલ, રાણે હર મહારાજે મોગલ, ગોરવિયાળી ગાજે મોગલ, એ વીજળી જ્યોત જગારા મોગલ, રોમ રોમ રણકારા મોગલ, ખમા તણા ખમકારા મોગલ, હેત ભર્યા હોંકારા મોગલ, એ મહાજોગણી જાગે મોગલ, ભક્તો ના દુઃખ ભાંગે મોગલ, ખમા ખેલતી ખાંગે મોગલ, નામ નગારા વાગે મોગલ, નામ નગારા વાગે મોગલ. જગદંબા મોગલ ને યાદ કરી, હે ભગવતી, હે અખિલ વિશ્વનું સંચાલન કરનારી બ્રહ્માંડ ભાંડોદરી, તારો દીકરો છું અને તારા ભરોહે મારા હાથ દીકરાઓને મૂકી અને હાથ દીકરાના મસ્તક આપે ને એવા રાજપૂતને ગોતવા નીકળ્યો છું. 6 મહિનાની મુદત હતી, ક્ષત્રિયોની પાસે ફરતો 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 એવા કોઈ રાજપૂતને ગોતતો નીકળેલો ઈ ચારણ.
પણ થાતા 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 કાઠિયાવાડમાં વાળા નામનું ગામ અને વાળા રાજપૂત ત્યાં ગાદી તખ્ત નશીન એ વાળા દરબાર પાસે જઈ અને ઉભો રહ્યો. દરબારમાં આવ્યો પણ ત્યાં તો વાળા દરબારના કેડિયાની કહું મંડી તૂટવા, પધારો કવિરાજ, પધારો કવિરાજ, જય માતાજી, જય માતાજી. કારણ મારે કે તમારે આંગણે સમાજ જેને પૂજનીય માને છે એવી જાતિની કોઈ વ્યક્તિ આવે, ચારણ બારોટ સાધુ કે બ્રાહ્મણ એ કોઈ આવે, મારે કે તમારે આંગણે બેનું દીકરીઓ આવે, મારે કે તમારે આંગણે ભાણેજડા આવે, મારે કે તમારે આંગણે ભોળા પશુ પંખી આવે, તો માનવું કે આ આપણી આવતા દિવસની નિશાની છે. અને એટલા જેદી આવતા બંધ થઈ જાય તેથી માની લેવાનું કે હવે આપણો સૂરજ ડૂબવામાં છે. વાળા દરબાર રાજી થઈ ગયા, કવિરાજને બહાપસાવ કરી અને મળ્યા, એનું યોગ્ય આસન આપ્યું, કાલાન કહુંબા થયા. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ, ચતુર માણસ છે ને એ જે કામે ગયો હોય એ પણ જાય એટલે તરત વાત ન કરે, સમય જોવે, મોકો જોવે, પછી વાત છેડે. એ ત્રણેક દિવસે કવિરાજ અને દરબાર બે બેઠા છે. કવિરાજે વાત કરી કે દરબાર, બાદશાહ હારે આવી હોડ બકી અને આવ્યો છું, મારા હાથ દીકરાને બંદીવાન રાખી અને આવ્યો છું. મારે એક એવો રાજપૂત જોઈએ છે કે જે પોતાના હાથ દીકરાના માથા દઈ દે. અરે કવિરાજ, જગદંબાએ તમને હાચે ઠેકાણે મોકલા છે, મારે હાથ દીકરા છે અને હાથે દીકરા હું તમારી વાણી ઉપર ઓળઘોળ કરવા તૈયાર છું. પોતાના હાથે દીકરાને તેડાવ્યા અને વાત કરી કે જગદંબાએ એક હોનાનો અવસર આપ્યો છે, જગતમાં નામ અમર થઈ જાહે, કારણ કે અમર થવાની ઔષધિ તમે શોધી જુઓ સંસાર, તો બાપલ કે બીજી નહીં, કાં કવિ ને કાં કીર્તાર, કહાં રામ કહાં લખન નામ રહ્યો રામાયણ, કહાં કૃષ્ણ બલદેવ પ્રગટ ભાગવત પુરાયણ, વાલ્મીકિ સુખવ્યાસ કથા કવિતા ન કરંતા, તો કવણ સ્વરૂપ સેવતા કવણ મુનિ ધ્યાન ધરંતા, જસ નામ અમર ચાહો જીકે સુણો સજીવન અખરા, રાજસી કહે જગ રાણરો કે તમે પૂજો પાઉં કવે સરા. એક કવિરાજે આપણને અમર થવાનો અવસર આપ્યો છે, પણ ભાઈ તો જેવું વાયવું હોય એવું જ ઉગે ને. માનું દૂધ અને બાપનું લોહી એ એના દીકરાના સંસ્કારોમાં દેખાય. આપને જમીના કડા ભેળા કરે, ખડગથી ખલકમાં ખેલ ખેલે, અને શંભુગણ સરીખા ચમરબંધ સમરમાં થડકવણ અવન પડ આપ ઠેલે, પછી ભોમ જો લડથડે તો ટકાવે ભુજબળે, અને સમજણા પરાયા છિદ્ર ઢાંકે, આ પખા બેઉ ઉજળા હોય જો પ્રાક્રમી, તો પટાળા નવ હથા જોધ પાકે. એવા આ પટાળા હાથે જોધાઓ હતા, હાથે જુવાન. એણે કીધું, બાપુ જગદંબાએ આપણને અમર થવાનો અવસર આપ્યો છે ને, આને હેળે ન જવા દેવાય હો, ચારણની વાતને વધાવી લ્યો. એ ચારણને હૈયાધારણ આપી ગમે તારી ભેળા આવવા તૈયાર છે. હાથ દીકરા આઠમા એ રાજપૂત પોતે અને નવમો કવિરાજ, ત્રણેય બાદશાહની કચારીમાં છ મહિનાની મુદત પૂરી થવાને એક દિવસની વાર હતી ને ત્યાં આવી અને ઉભાર્યા. અને અહીંયા આવી અને જય હો રાજપૂતનો, જય હો રાજપૂતનો. કવિરાજના મુખમાંથી બાદશાહની કચારીમાં રાજપૂત માટે ભલકારા છૂટતા જોયા ને, એટલે બાદશાહ સલામત પોતાના સિંહાસન ઉપરથી ઊભો થઈ ગયો. કવિરાજ ક્યા બાત કરતે હે, કે હા જહા પના હાથ દીકરાના મસ્તક આપી હકે ને એવો એક રાજપૂત મને તમારી મુદતની અંદર મળી ગયો છે. કોણ હે? કે આ વાળા દરબાર છે અને પોતાના હાથ દીકરાના મસ્તક આપવા તૈયાર છે. કે પૂરી શરત સુનાઈ હે? કે હા પૂરી શરત સુનાઈ હે. ચોપાટ રમવાની? પોતાના હાથ દીકરાને મેળી ઉપર લઈ જઈને એક પછી એક દીકરાનું ધડથી મસ્તક નોખું કરવામાં આવે અને એની આંખું કાઢી અને લઈ આવે અને એ આંખુંને દરબારે કચરી નાખવાની, અને છતાંય આંખનો ખૂણો ભીનો ન થવો જોઈએ, મોઢાની રેખા ન બદલાવી જોઈએ, અને મરકતા મરકતા ફરીને પાછી ચોપાટ રમવી. આ શરત બાદશાહની. આવી આકરી શરતમાં એ રાજપૂતે હા પાડેલી. ચોપાટ મંડાણી ઇડલીખાનામાં બાદશાહ અને વાળા દરબાર પોતે બે ચોપાટે રમવા બેઠા. હાથે દીકરાઓને મેળી ઉપર લઈ જવામાં આવ્યા. થોડીક વાર થઈ અને એક તરવારનો ઝાટકો સંભળાણો.
ચારણનો મોટો દીકરો એ હાથમાં બે આંખું લઈ અને આવ્યો અને કીધું, દરબાર આલ્યો, આ તમારા મોટા દીકરાએ મારા માથા હાટે બલિદાન આપ્યું છે અને મને મુક્ત કરાવ્યો છે. આ એની આંખું, એની આંખોને લઈ પોતાના બે હાથની વચ્ચે આંખોને કચરી અને રાજપૂત જાણે કાંઈ બન્યું જ નથી એમ ફરીને પાછો મરકતા મરકતા મીંડો ચોપાટે રમવા. એક દીકરો થોડીક વાર થઈ તા બીજો એક ઝાટકો હંભળાણો અને ચારણનો બીજો દીકરો આંખું લઈ અને આવ્યો અને કીધું, કાલ્યો, દરબાર તમારા બીજા નંબરના દીકરાએ મને મુક્ત કરાવ્યો છે. આ એની આંખું, એની આંખું કચરી અને ફરીને દરબાર મીંડો ચોપાટે રમવા. રૂવાડું ફરકતું નથી ભાઈ. થતા 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 છ દીકરાઓની આંખું આવી અને છ દીકરાઓની આંખું કચરી, છતાંય રાજપૂતની આંખનો ખૂણો ભીનો નથી થયો, એની મુખમુદ્રા બદલાણી નથી અને દાંત કાઢતો કાઢતો એ ચોપાટ રેમે જાય. હાથમાં દીકરાની આંખું આવી અને ચારણનો હાથમો દીકરો સામે આવીને ઊભો રહ્યો અને કીધું, દરબાર આલ્યો, આ તમારા હાથમાં દીકરાએ, સૌથી નાના દીકરાએ પોતાનું બલિદાન આપી અને મને જીવતો કર્યો છે. એ આંખું હાથમાં લઈ અને જ્યાં કચરવા જાય ને ત્યાં રાજપૂતની આંખોના ખૂણા ભીના થઈ ગયા અને બે આંખોમાંથી બોરબોર જેવા આહુડા મીંડા પડવા. બાદશાહ મીંડો તાલીઓ પાડવા, હાર ગયે હાર ગયે હાર ગયે, કે બાદશાહ સલામત, હાર્યો નથી. મારા છ દીકરાની આંખું કચરી નાખી હોય અને મારું જો રૂવાડું ન ફેરકું હોય તો હાથમાં દીકરાની આંખું કચરું ને, એમાં મને કાંઈ વાંધો ન આવે. પણ ભલામણા મારી વાત તો સાંભળ, કે ક્યું ક્યાં હુઆ, કે આ હાથમો દીકરો હતો ને એ મારો દીકરો નહોતો. તો વર્ષો પહેલાની વાત છે, હું મોટે ભળકડે લોટે જઈ અને આવતો હતો ને એમાં એક નવા જન્મેલા તાજા જન્મેલા બાળકના રોવાનો અવાજ સાંભળ્યો. હું ત્યાં ગયો ને એની પડખે એક ચિઠ્ઠી પડી હતી ને એ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે આ ચારણનું સંતાન છે અને આને અહીંયા રેઢો મૂકી અને જાય છે, જે કોઈના હાથમાં આવે એ આનું ભરણ પોષણ લાલન પાલન કરજો. એ રેઢા મૂકી અને ગયેલા ચારણના દીકરાને મેં ઘેરે લઈ આવી અને મારા દીકરાની જેમ ઉછેરી અને મોટો કર્યો. તો લોકવાયકા એવી છે કે એ રેઢા મૂકેલા ચારણને એ દીકરાનો પછી જે વેલો આવ્યો ને એ વેલો એટલે રેઢ શાખાના ચારણો. એ રેઢા મૂકી અને ગયેલા એ દીકરાને હું લઈ આવ્યો એને મારા દીકરાની જેમ ઉછેરી અને મોટો કર્યો. આજ એનું મસ્તક કપાણું ને બાદશાહ, ત્યારે મને એમ થયું કે અજાણતાએ પણ મારાથી બહુ મોટું પાપ થઈ ગયું છે. એ પારકી થાપણ હતી અને મારા વચન માટે થઈને મારે એમ પારકી થાપણનો જીવ ન લઈ લેવાય, એટલા માટે થઈ અને મને રોવું આવ્યું છે. બાકી ગાંડા હો દીકરા હોત ને તો હોય હો દીકરા હું આ ચારણની બોલી ઉપર ઓળઘોળ કરી દેત. બાદશાહની બે આંખોમાંથી શ્રાવણને ભાદરવો મીંડા વહેવા. એને કીધું, ક્યાં વાત ક્યાં વાત, આવા પુરુષો આ ધરતી ઉપર છે ને ત્યાં સુધી આ ધરતી એ વાંજણી નહીં કહેવાય. આ વસુંધરા તો બહુરત્ન વસુંધરા છે, પણ દરબાર મૂંઝાવાની જરૂર નથી, તારે રોવાની એ જરૂર નથી, તારો એકય દીકરો મર્યો નથી. હે કે હા, હું પાક મુસલમાન છું, પાંચ સમયનો પાક નમાજી છું, અવલ નામ નલ્લા પકડ પાક પલ્લા હવે ગાહી ભલ્લા રસુલ્લા સંભારો કયામત કે દિન મેં જનામત ભિજાવે મુસીબત ન પાવે સો હિંમત ના હારો રખો યાદ દિલ મેં મોહમ્મદ કા કલમા નબી કા મુસલ્લા કભી ના બિસારો તો મુસલમાન સારે નબીજી કો પ્યારે અને ઇલિલ્લા 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 પુકારો ખુદા બાદશાહ હૈ સબે પર નિગાહ હૈ ન કોઈ જુદા હૈ ઉસી રબ કે ઘર મે આ તો એક મગની બે ફાયડું છે અને હું પાંચ સમયનો પાક નમાજી છું. મારા પાક કુરાનમાંય આવી રીતે કોઈ નિર્દોષ માણસનો જીવ લેવાનો અમને અધિકાર ઇજાજત અમને નથી આપવામાં આવી. મેં તારા એક પણ રાજકુમારનો જીવ નથી લીધો. કે તો આ આંખું, કે એ આંખું તો હરણની આંખું હતી. અને ગરાસીઓ બે આંખોમાંથી આહુડા હાયલા જાય છે અને અધર જોઈ પોતાની ઈષ્ટ માતાજીને યાદ કરી અને એનો આભાર મીંડો માનવા કે એ જગદંબા, આજ તે મારી લાજ રાખી મારી આબરૂ રાખી છે, પણ મારી આબરૂ રાખવા માટે થઈ
અને તે આ ભોળા હણકાવને નિમિત્ત બનાવ્યા છે. આજ અહીં બેહી અને એક પ્રતિજ્ઞા કરું છું કે આજથી અમારા વાળા દરબારુના રાજ જ્યાં સુધી તપતા હશે ને ત્યાં સુધી અમારા રાજમાં અમે હરણનો શિકાર નહીં થવા દઈએ અને હરણની પૂજા કરશું. અને હજી આજે ઇતિહાસ સાક્ષી પૂરે છે કે વાળા દરબારુના જ્યાં સુધી રાજ રહ્યા ત્યાં સુધી વાળા દરબારુના રાજમાં હરણના શિકાર ઉપર પ્રતિબંધ હતો. પછી ગરાસિયા હોય તોય ભલે અને કાઠીવાળા હોય તોય ભલે, અને હજી આજે એમના વંશજો છે ને એ હરણની પૂજા કરે છે. આવી કંઈક વાતો આ ધરતીના પેટાળમાં એ હંઘરાઈ રહેલી છે. એટલે જ મારે ને તમારે કહેવું પડે ને કે નેક ટેક અને ધર્મની જ્યાં પાણે પાણે વાત, સંત અને સુરા નિપજાવતી, હી અમારી ધરતીની અમીરાત.